ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપે જાહેર કર્યા નામ, અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા પર પસંદગીનો કળશ. હું ભાજપમાં છું અને ભાજપમાં જ રહીશ. કોંગ્રેસમાં આવવાની ઓફર આપનાર નેતાઓને નીતિન પટેલનો જવાબ, કહ્યું મારા સિદ્ધાંતો તમે જાણતા નથી. જ્યોતિરાદિત્ય સિંધિયા જોડાયા ભાજપમાં, રૂપાણીએ ગુજરાત કોંગ્રેસ પર કર્યો કટાક્ષ. ચાવડાએ કહ્યું ભાજપના ધારાસભ્ય રૂપાણીને ગણતા જ નથી. રાજ્યમાં રોજ સરેરાશ 4 દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસ. વિધાનસભામાં સરકારની કબૂલાત, છેલ્લા 2 વર્ષમાં 2723 દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા. લાંબા વિવાદ બાદ સરકારે અડધી રાત્રે જાહેર કર્યું લોકરક્ષક દળનું પરિણામ. આંદોલનકારીઓની નારાજગી દૂર, તો મેવાણીએ રિઝલ્ટને ગણાવ્યું લોલીપોપ. આવતીકાલે રાજ્યનું વાતાવરણ સામાન્ય બનશે. માવઠાથી ચિંતિત ખેડૂતો માટે રાહતના સમાચાર, તો આજે પણ કેટલાક વિસ્તારમાં પડ્યો વરસાદ. નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપ સાથે હું છું ચંખના દવે અને હું છું ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ, મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભા ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી માટે ભાજપે પોતાના 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એક અભય ભારદ્વાજ અને બીજા છે રમીલાબહેન બારા. 26 માર્ચે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 માર્ચ છે, જ્યારે રાજ્યની 4 બેઠક પૈકી સૌ પ્રથમ મારા જેવા એક કાર્યકરને, સાથીદારને, સંઘર્ષના મિત્રને જે પસંદ કર્યો, જે તક આપી, રાજ્યસભામાં જવા માટેની, ઉમેદવાર તરીકે જવા માટેની, આ માટે હું ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઋણી છું. માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીનો પણ ઋણી છું. માન્ય શ્રી અમિતભાઈ શાહનો પણ ઋણી છું. માન્ય શ્રી જીતુભાઈ વાઘાણીનો પણ હું ઋણી છું. જેના અધ્યક્ષપદ નીચે મને કામ કરવાની તક મળશે એવા નડ્ડા સાહેબનો પણ હું ઋણી છું. એ જ રીતે જીતુભાઈ વાઘાણી અને અમારા ભીખુભાઈ દલખાણીયા, આ તમામનો હું ઋણી છું કે જેમણે મને રાજ્યસભામાં અપર હાઉસમાં જવા માટે યોગ્ય ગણ્યો, સક્ષમ ગણ્યો. અને આ બધાએ મારામાં કંઈ એવું જોયું કે જેના કારણે એમણે લાગ્યું કે ગુજરાતનું યોગ્ય પ્રતિનિધિત્વ થઈ શકશે, એ માટે હું આ તમામનો ઋણી છું. રાજ્યસભાની અંદર ખૂબ જ સક્રિય અને ખૂબ જ ગંભીર વ્યક્તિની જરૂર હોય છે. વિદ્યાર્થી કાળથી લઈને લોક કમિશન સુધીનો તમારો અનુભવ કેવો રહ્યો, અને સૌરાષ્ટ્રના ઘણા બધા પ્રશ્નો છે અને સિવિલ કોર્ટ પણ આવવાની શક્યતાઓ છે, એ બધી બાબતોને લઈને તમારી કેવી તૈયારી? પ્રશ્ન એ છે કે રાજ્યસભાના સભ્યે જે કંઈ કરવું પડે અને લોકોની એમની પાસે જે અપેક્ષા હોય છે, એ તમામ અપેક્ષાઓ કરવાનો મારો, પૂરી કરવાનો મારો પ્રયાસ રહેશે. રાજ્યસભામાં એક ચિંતન હોય છે, મનન હોય છે, એક વૈચારિક મનોમંથન હોય છે. આને યોગ્ય સક્ષમ બનીને યોગ્ય રજૂઆત કરવી, આપણે ભાષણો કલાકો સુધી કરી શકીએ છીએ, પણ રાજ્યસભામાં તો 10 મિનિટ 5 મિનિટમાં વાત મૂકવી પડે છે. આના માટે મને સક્ષમ ઈશ્વર બનાવે, સૌ સાથીઓ બનાવે, એવી મારી ભગવાનને પ્રાર્થના છે. ભગવાન શ્રી રામ અને ભગવાન પરશુરામ મને માર્ગદર્શન આપતા રહેશે. સંઘના પૂજ્ય ભગવાધ્વજ નીચે પણ મને કામ કરવાનો મોકો મળ્યો છે, અને મારા માતાપિતાના આશીર્વાદ મારી સાથે રહેશે, આવી એક મારી માન્યતા છે. જનસંઘથી લઈને અહીં સુધીની સફરને તમે કઈ રીતે જુઓ છો? કોઈ પણ કાર્યકર્તા, હિન્દુસ્તાનનો વડાપ્રધાન પણ કાર્યકર છે, હિન્દુસ્તાનનો ગૃહમંત્રી પણ કાર્યકર છે, હિન્દુસ્તાનનો પાર્ટીનો પ્રમુખ પણ કાર્યકર છે, મુખ્યમંત્રી પણ કાર્યકર છે, જિલ્લા આપણા રાજ્યના પ્રમુખ પણ કાર્યકર છે, અને મહામંત્રી સંગઠન પણ કાર્યકર છે. આ બધા કાર્યકરની શ્રેણીઓમાં આવે છે. એક કાર્યકર માટે બીજા કાર્યકરે જ્યારે વિચાર કરે તો એક આનંદની વિષય હોય છે. અને જનસંઘથી માંડીને આજ સુધી સફરમાં અનેક પ્રશ્નો, અનેક સમજ રહી છે. એ જ્યારે રાજ્યસભામાં જાય ત્યારે કંઈ એના માટે કંઈ મને જે કંઈ ઈશ્વર સુધારશે એ પ્રકારે લોકોના કામ માટે રજૂઆત કરવાનો પ્રયત્ન કરીશ.
આતા અભયભાઈ ભારદ્વાજ, તેમણે કહ્યું છે કે તમામે તમામ સમાજ છે, તમામે તમામ ક્ષેત્રના લોકો છે, તેના પ્રશ્નો તેઓ રાજ્યસભાની અંદર ઉઠાવશે. મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. આજે કમલમ ખાતે અમારી મીટિંગ હતી અને આજે મારું નામ જાહેર કરતા હું ખુશી અનુભવું છું. સાથે સાથે અમારા નેતૃત્વ, શ્રેષ્ઠ કેન્દ્રનું નેતૃત્વ, રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય નડ્ડાજી, આપણા સૌના લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી માન્ય અમિતભાઈ અને સાથે સાથે અમારા ગુજરાત પ્રદેશના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય જીતુભાઈ, ભીખુભાઈ દરસાણીયા અને મહામંત્રીશ્રીઓ, તેમજ અમારા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ રૂપાણી, ઉપ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ, એ બધાનો જ દિલથી આભાર માનું છું અને ખુશી એટલા માટે વ્યક્ત કરું છું કે મારા જેવા છેવાડાના એક ગરીબ આદિવાસી દીકરીને આજે પસંદગી થવી એ અમારા માટે ગૌરવની વાત છે. પાર્ટીએ જે મારી પસંદગી કરી છે હું દિલથી આભાર માનું છું અને આ વાત મીડિયાના લોકો જે સમગ્ર અમારા ગુજરાત રાજ્ય અને દેશને એક ગરીબ આદિવાસી દીકરીને ભારતીય જનતા પાર્ટી જ પસંદ કરી શકે એવો સંદેશ આપશો અહીંયા પહોંચાડવા મારી સમક્ષ ઉપસ્થિત થયા છો ત્યારે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી જે પસંદગી થઈ છે એ શ્રેષ્ઠીઓનું ઋણ સ્વીકાર કરું છું અને ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજ ભારતીય જનતા પાર્ટી શ્રેષ્ઠીઓ દ્વારા મેરા જો પસંદગી હોય, મેં રાજ્યસભામાં જઈ રહી હું, મેં એક ગરીબ આદિવાસી એક ગામ મેં રહેને વાલી દીકરી હું, એટલે આજ જો મેરા સિલેક્શન દિલ્હી સે અમારા નડ્ડાજી, અપને સૌ લોકપ્રિય નરેન્દ્રભાઈ વડાપ્રધાન, અમિતભાઈ શાહ ઓર ગુજરાત મેં સે હમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય જીતુભાઈ, ભીખુભાઈ દરસાણીયા ઓર મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ રૂપાણી, ઉપ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ કે દ્વારા જો મેરા નામ સિલેક્શન હોય આજ ઘોષિત હુઆ હૈ, મેં ગૌરવ ઓર ગર્વ અનુભવ કરતી હું ઓર આપકે માધ્યમ સે એ બાત સભી જગહ જાય કે ભારતીય જનતા પાર્ટી એ ગરીબ મહિલાઓ ઓર વો બિછડે હુએ મહિલાઓ કો ભી પસંદ કર સકતી હૈ, એ મેં ગૌરવ અનુભવ કરતી હું ઓર સાથ સાથ મેં દિલ સે સબકો અભિનંદન દેતી હું. ધન્યવાદ. તો આ તરફ સીએમ રૂપાણીએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર થયેલા નામને આવકાર્યા છે અને ગુજરાતનું નામ રોશન કરશે તેવું જણાવ્યું છે. અભયભાઈ ભારદ્વાજ એ લો કમિશનના એક સભ્ય હતા, વર્ષોથી જૂના કાર્યકર્તા છે, બ્રહ્મ સમાજના આગેવાન છે, ખૂબ સારા બાઉસ એડવોકેટ છે. એટલે આ બંને જે જાહેરાત થઈ છે એને ખૂબ અમે આવકારીએ છીએ. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને આવનારા દિવસોમાં ગુજરાતનું નામ રોશન કરશે. તો કોંગ્રેસ એમએલએ ભરતજી ઠાકુરના નિવેદન પર નીતિન પટેલે પ્રતિક્રિયા આપી અને કહ્યું છે કે ભાજપ મારા લોહીમાં છે. વધુમાં તેમણે કહ્યું કોંગ્રેસ સત્તા મેળવવા બેબાકડી બની આવા નિવેદન આપી રહી છે. લોહીમાં છે, મારા હૃદયમાં છે, મારા મનમાં છે. કોઈ પણ પ્રકારની સત્તા, લાલચ કે લાલસા એ મારા જીવનને કે મારા રાજકીય જીવનને અડી શકી નથી. પણ રાજપામાં લઈ જવા એ વખતે પણ ઘણી જ ઓફરો, ઘણી જ સત્તાની જુદા જુદા પ્રકારની જવાબદારી આપવાની ઓફરો જે તે વ્યક્તિઓ તરફથી કરવામાં આવેલી, એ વખતે પણ હું ભાજપ સાથે રહેલો. એમનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરે એ ઉચિત નથી, વ્યાજબી નથી. હું એ બધા જેવો સત્તા લાલચુ નથી કે સત્તા માટે ગમે તે પક્ષમાં ગમે તે રહે ગમે ત્યાં જતો રહો. હું સિદ્ધાંતને વરેલો છું, હું ભારતીય સંસ્કૃતિને વરેલો છું, હું ભાજપના અને અમારા પરિવારની વિચારસરણીને વરેલો.
મધ્યપ્રદેશ ઘમાસાણ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ યોગ્ય નિર્ણય લીધો છે. કોંગ્રેસની વંશ પરંપરાથી રાજ્યોને નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસ ચારે તરફ આંતરિક અસંતોષથી ઘેરાઈ હોવાનો આરોપ મુખ્યમંત્રી રૂપાણીએ લગાવ્યો હતો. તો બીજી બાજુ પ્રદેશ કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કરતા મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનનો દાવો કર્યો. સાથે જ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી હોવાની વાત મુખ્યમંત્રી રૂપાણીએ જણાવી હતી. કોંગ્રેસ નેતાગીરી વિહોણી છે. કોંગ્રેસમાં વંશ પરંપરાગત જે વ્યવસ્થા છે એને કારણે દરેક રાજ્યમાં વ્યાપક અસંતોષ છે અને હું એમ માનું છું કે જ્યોતિદર સિંધિયાએ ખૂબ જ વ્યાજબી નિર્ણય કર્યો છે. કોંગ્રેસ ચારેય તરફ એકદમ જેને કહીએ કે આંધ્રો અંદર વ્યાપક અસંતોષમાં હોમાઈ ગઈ છે અને જેના ફળ સ્વરૂપે મધ્યપ્રદેશમાં આજે કોંગ્રેસની સરકાર કોંગ્રેસના આંતરિક ઝઘડાઓને કારણે તૂટી રહી છે. જો અમે તો એને ગણકારતા જ નથી. બધા જાણે છે કે ગુજરાતમાં શું હાલત છે. ગુજરાતની નેતાગીરી બદલવા માટે પણ વ્યાપક આંતરિક બધું ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશની સાઈડ ઇફેક્ટ ગુજરાતમાં પણ જોવા મળી. એક બાજુ મુખ્યમંત્રી રૂપાણીએ મધ્યપ્રદેશની રાજનીતિ પર પ્રતિક્રિયા આપતા સિંધિયાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો, તો બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોંગ્રેસમાં સીએમ પદની ઓફર અંગે નિવેદન આપતા રાજનીતિ ગરમાઈ. ભારતીય જનતા પાર્ટી દેશમાં અને રાજ્યમાં સરકારો બનાવીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. ભ્રષ્ટાચાર કરીને ધારાસભ્યોની ખરીદ વેચાણ સંઘ બની ગયો છે. આજે એમના ગુરુ મોહન ભાગવત પણ ગઈકાલે કહ્યું કે માત્ર કોઈનો દોષ આપીને સરકાર ન ચાલી શકે. તમારા સક્સેસનરને સતત દોષ આપીને તમે વાત કરી રહ્યા છો, પરંતુ જવાબદારી પણ સ્વીકારો. એક પણ ધારાસભ્ય જવાનો નથી, એટલે એમની જે આશાઓ છે એ ઠગારી નીકળવાની છે. કોંગ્રેસમાં અમારા અંદર મતભેદ હોઈ શકે પણ મનભેદ નથી. કોંગ્રેસ એક છે અને એક રહેવાની છે. જિલ્લા પંચાયત, વિધાનસભા કે રાજ્યસભાની કોઈ પણ ચૂંટણી આવે એમાં તોડફોડની રાજનીતિ કરવી એમનો એક સિલસિલો રહેલો છે. અત્યાર હાલ કોંગ્રેસ પાર્ટીથી એક પણ સભ્ય તૂટે એવું અમને કોઈ આશંકા દેખાતી નથી. જનતા પાર્ટીમાં ચોક્કસ વિખવાદ છે. નીતિનભાઈ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે, એટલે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવાદ હશે. બાકી કોંગ્રેસની અંદર કોઈ વિખવાદ જેવું છે જ નહીં. નીતિનભાઈ 15 ધારાસભ્યો લઈને આવી જાય, અમે ચોક્કસપણે એમને બનાવીશું. કોણ ચલાવે છે તો બધા જાણીએ જ છે. કયા રિમોટ કંટ્રોલથી સરકાર ચાલે છે એ પણ આખું ગુજરાતને દેશ જાણે છે. ત્યારે વિજયભાઈ, કોંગ્રેસની ચિંતા કરવાને બદલે પ્રજાએ જેના માટે તમને મેન્ડેટ આપ્યો છે એ સરકારનો સારો વહીવટ કરો. ખાલી અડધી પીછે રમીશું ને ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું એવા નિવેદનો કરવા માટે મુખ્યમંત્રી જાણીતા છે. આજે ગુજરાતના ખેડૂતો માટે ચિંતા કરવાની જરૂર છે. મુખ્યમંત્રીના હોમ ટાઉન રાજકોટમાં દારૂ પકડાય એ પણ ગાંધીજીના સ્થાપાયેલી સ્કૂલમાં, એની ચિંતા કરવાની જરૂર છે. ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ વ્યાપક થયો છે એની ચિંતા મુખ્યમંત્રી શ્રી કરે. લીડર અને કોંગ્રેસ પ્રમુખ બધાને સાથે રાખીને અમારા નાના મોટા પ્રશ્નોનો વાચા આપે છે, એટલે અમારામાં કોઈ આંતરિક જૂથવાદ નથી. સમાચારમાં આગળ નજર કરીએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો, જેનો ફાયદો ભારતની જનતાને મળી રહ્યો છે. ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં આજરોજ ભારે ઘટાડો જોવા મળ્યો. આજરોજ પેટ્રોલની કિંમતમાં દિલ્હી ખાતે 2.69 અને ડીઝલની કિંમતમાં 2.33 રૂપિયાનો ઘટાડો નવી દિલ્હી ખાતે જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય ભાવોમાં કડાકુ થતા રાહત. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો. સ્થાનિક માર્કેટમાં પણ જનતાને મળી રાહત. સાઉદી અરબ અને રશિયા વચ્ચે ઓઇલની કિંમતોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 31% સુધી તૂટી ગયેલી જોવા મળી,
જેને લઈને ભારતીયોને તેનો નાણાકીય લાભ મળી શકે છે, કારણ કે આપણો દેશ પેટ્રોલ ડીઝલ માટે ઘણી હદ સુધી આયાત પર નિર્ભર છે. ભારત પોતાની જરૂરિયાતનું 84% વધારે કાચું તેલ આયાત કરે છે. સોમવારે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જે 2017 બાદ એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. જોકે જનતા હજુ પણ આંતરરાષ્ટ્રીય ભાવોની સરખામણીએ વધુ રાહત માંગી રહી છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં 30% ઘટાડો. વિશ્વભરમાં ભાવને લઈ હડકંપ. કોરોનાની સાથે અન્ય વિવાદ પણ જવાબદાર. ઓપેક દેશો વચ્ચે કિંમતોને લઈ વિવાદ. ક્રૂડ ઓઇલની કિંમતમાં 30% ઘટાડો થતા વિશ્વભરમાં હડકંપ મચી ગયો છે. માત્ર કોરોના જ નહીં, પરંતુ રશિયા અને ઓપેક દેશો વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોને લઈ ચાલી રહેલા વિવાદની પણ ભાવ પર અસર પડી રહી છે. ગુજરાતના 5 મોટા શહેર રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ પેટ્રોલ અને ડીઝલમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઓપેક દેશો વચ્ચે જો આમ જ વિવાદ ચાલતો રહેશે તો ભારતીય ગ્રાહકોને અનેક ઘણી રાહત મળી શકે છે. સુરતથી સંજય મહંત, રાજકોટથી ધ્રુવ કુંડેલ અને અમદાવાદથી રિઝવાન શેખ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોરોના વાયરસ બાદ યસ બેંક બંધ થઈ અને હવે ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશો વચ્ચે ઘર્ષણ વધતા ભારત સહિત વિશ્વભરમાં શેરબજાર કડાકો નોંધાતા સેંકડો લોકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે શેરબજારના સલાહકારો આ સમયને ઉત્તમ ગણાવીને નાના નાના રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. તો બીજી તરફ રોકાણકારો નુકસાનને પગલે અનેક લોકોએ ગભરાટ, બેચેની અનુભવવાની સાથે મનમાં ખોટારો વિચારો આવતા હોવાની ફરિયાદ પણ કરી. મનોચિકિત્સકોની સલાહ અને સારવાર લોકો રહી રહ્યા છે. ડિપ્રેશનમાં આવી ગયેલા રોકાણકારોને પરિવાર કે મિત્રો સાથે રહેવા અને ખુલ્લા મને વાત કરવા તબીબો જણાવી રહ્યા છે. શેરબજારમાં થયેલા કડાકા બાદ ગભરામણના હુમલાના કેસ વધ્યા છે, ત્યારે મનોચિકિત્સક ગભરાયેલા ઇન્વેસ્ટરોને તત્કાલ ટીવી સામેથી હટી જવાની સાથે જરૂરી દવા લેવાની સાથે 2-3 દિવસ સુધી પરિવાર સાથે રહેવાની સલાહ આપી રહ્યા છે. માહોલ એવો જોયો છે કે પબ્લિક પોતાનો જે પણ ઇન્વેસ્ટમેન્ટ થયેલું મૂડી છે એ થોડી થોડી બહાર કાઢીને એ બીજા સેક્ટરમાં, કોમોડિટીઝ કે ગોલ્ડ કે સિલ્વર જેમાં છે એમાં ડાયવર્ટ કરે છે. તો એવી સલાહ છે, જે કોઈ વસ્તુ હાઈ ઉપર હોય છે, ઇન્ડેક્સ હાઈ ઉપર હોય છે, જ્યાં ત્યાં પૈસા ડાયવર્ટ કરવાની જરૂર નથી. એમ આ ટાઈમ એવો છે કે તમારી થોડું જે પણ માર્કેટમાં તમારી પાસે જે પણ એવી મૂડી હોય જેને તમે આગલા 5-10 વર્ષ માટે તમારી પાસે એ પૈસા એવા છે કે જે હું રોકી શકું છું, તેવા માર્કેટમાં પૈસા રોકવાનો અત્યારે સારામાં સારો સમય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ગેમ્બલિંગ ડિસઓર્ડર, ટ્રેડિંગ ડિસઓર્ડર, અથવા સ્ટોક માર્કેટમાં જેમ પણ ઉતાર ચઢાવ આવતો હોય છે તેવી જ રીતે મગજની કે જે માનસિક સ્થિતિ ઉપર પણ ઘણો ચઢ ઉતાર આવતો હોય છે. જ્યાદાતર આમાં દેખવાનું હોય કે જે પણ સ્ટોક બજાર અથવા ટ્રેડિંગ માર્કેટ સાથે સંકળાયેલા હોય છે તેમાં શેરબજારના ટ્રેડિંગના પોઈન્ટ્સ પ્રમાણે એમની મનોસ્થિતિ ઉપર કાબુ નથી રહેતો. આજકાલ આપણે જોઈએ છીએ કે જ્યારે કે ટ્રેડિંગમાં કે સેન્સેક્સમાં તકલીફ થતી હોય છે તેમાં આ પ્રકારના દર્દીઓને ગભરામણ થાય છે, બેચેની થાય છે, છાતીમાં ધબકારા વધી જાય છે, અથવા તો રાત્રે ઊંઘ નથી આવતી, મન ઉદાસ રહેશે, કશું ગમે નહીં, કંટાળો આવે, ઉત્સાહ, ઉમંગ, ધગસ ના આવે, રડવું આવે, એકલપણું લાગે, અને જો બહુ વધારે પડતું કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય છે તો એમને સુસાઇડ સુધીના પણ વિચારો આવી શકતા હોય છે. વાત કરીએ કોરોના વાયરસની. કોરોના વાયરસના બચાવ માટે કપૂરના ઉપયોગમાં વધારો થયો છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 4,300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. 30થી વધારે દેશોમાં કોરોના વાયરસના મોટી સંખ્યામાં કેસો જોવા મળી રહ્યા છે અને ભારતમાં તેના 62 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ માટે લોકો ઘરગથ્થુ ઉપચાર માટે કપૂરનો ઉપયોગ વધારી રહ્યા છે. અત્યાર સુધી કપૂરનું જે વેચાણ થતું હતું એ ખાસ કરીને પૂજા માટે વપરાતું હતું. એના માટે આપણામાં એક બહુ સરસ પેલી કંઈક આરતી પછી આપણે એને કપૂર ગરોમ, કર્ણાવતારમ, સંસાર સારમ, મૃગેન્દ્ર આરમ એવો એકાદ શ્લોક સંસ્કૃતમાં બોલતા હતા. પણ હવે લોકોમાં એક જાગૃતિ આવી છે કે આ કપૂર માત્ર પૂજા માટે સીમિત નથી, પણ આવા વિવિધ પ્રકારના જે વાયરસ આવતા હોય છે, ભલે આપણે જેને કહીએ ને પોલીસની ભાષામાં કે ફરિયાદી એક અને આરોપી બદલાયા કરે, તો વાયરસો બધા જુદા જુદા, પણ ફરિયાદી આપણે એક જ છે અને વાયરસ બધા જુદા જુદા આવતા હોય છે.
અને એમાં સ્વાઇન ફ્લૂ છે, ચિકનગુનિયા છે, કોરોના છે, એવા બીજા અનેક કે જે એમાં કદાચ આપણે પણ જાણતા નથી. અત્યારે ઠેર ઠેર કોરોના વાયરસ વિશે લોકોમાં ભય પણ ફેલાયેલો છે અને અમુક અમુક જગ્યાએ લોકો એનાથી ગ્રસ્ત પણ થયા છે, પીડિત પણ થયા છે, ઇન્ફેક્શન લાગે છે. તો એના વિશે ફક્ત અમારે ત્યાં તો આ વસ્તુ પહેલેથી જ એની રેમેડી છે જ કે જે અમે વર્ષોથી એને વેચતા આવ્યા છે. આવા ટાઈપના કે બીજા આપણે જોયા નથી એવા અનેક વાયરસો કે જેના માટે આપણે ત્યાં આપણા પ્રાચીન આયુર્વેદમાં અને અમારા જે આ સુગંધી ઇન્ડસ્ટ્રી જેને કહેવાય પરફ્યુમ ઇન્ડસ્ટ્રી, એમાં આનો અક્સીર ઇલાજ છે. વિશ્વભરમાં જીવલેણ બનેલા કોરોના વાયરસે ભારતમાં દસ્તક આપી દીધી છે. 62 જેટલા કેસો ભારતમાં નોંધાયા છે. સદનસીબે ગુજરાતમાં એક પણ કેસ પોઝિટિવ નથી, પરંતુ અત્યારથી જ ગુજરાત સરકાર અને ગુજરાતના લોકો એલર્ટ થઈ ગયા છે. કહી શકાય કે ઘરગથ્થુ ઉપાયમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી જે વસ્તુ જે છે એ કપૂર છે, અને કપૂરથી કોરોના વાયરસને અટકાવી શકાય છે તેવું ભારત સરકાર નહીં ચીન સરકારનું પણ કહેવું છે. એટલે અત્યારથી લોકો જાગૃત થઈ ગયા છે અને કપૂરની જે વસ્તુઓ છે પોતાના ઘરમાં પોતાની ગાડીઓમાં મૂકીને એલર્ટ થઈ રહ્યા છે અને કોરોના વાયરસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે દ્રશ્યોમાં કપૂર માટેની એક પ્લેટ તૈયાર કરવામાં આવી છે જે ચાર્જિંગના આધાર ઉપર ચાલુ થાય છે અને આખા રૂમને એક ગાડીને ફ્રેશ એર આપે છે અને સાથે જ કોરોના વાયરસથી બચાવવાની પૂરેપૂરી કોશિશ કરે છે. એક તરફ રાજ્ય સરકાર એલર્ટ છે તો બીજી તરફ લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે કોરોના વાયરસથી બચવા માટે. સરકારે પણ અપીલ કરી છે કે ડરવાની જરૂર નથી, ફક્ત એલર્ટ રહેવાની અને સાવચેતી રાખવાની જરૂર છે. તો હવે જોવાનું એ રહ્યું કે લોકો કોરોના વાયરસથી બચવા માટેના કેટલા કેટલા હદ સુધી અને કયા કયા ઉપાયો અપનાવી શકે છે. કેમેરામેન સેજાદ સાથે રિઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ વાત કરીએ લાંબા વિવાદ બાદ સરકારે સુધારા સાથે લોકરક્ષક દળનું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામ રાત્રે 2 વાગ્યાની આસપાસ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. એલઆરડીનું પરિણામ જાહેર કર્યા બાદ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પરિસ્થિતિને આ પરિણામને લઈને કોઈ વાંધો હોય તો તે રજૂઆત કરી શકે છે. નોંધનીય છે કે 10 ડિસેમ્બરના પરિણામને લઈને મહિલા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો અને આંદોલન કર્યું હતું. પરિણામને લઈને હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. આંદોલન ઉગ્ર બનતા સરકારે 10 ડિસેમ્બરે જાહેર કરેલા પરિણામમાં સુધારો કરીને નવું પરિણામ જાહેર કર્યું છે. આ પહેલા એલઆરડીને લઈને ઘણો વિવાદ થયો હતો. અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી, જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો ગાંધીનગરમાં ધરણા પર ઉતરી હતી. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી હતી. આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે તમામ વર્ગોને સંતોષ આપવાનો પ્રયાસ કરાયો છે. સબમિશન કરેલું કે અમે થોડા દિવસોમાં જ પરિણામ જાહેર કરી દઈશું. પરિણામ જાહેર થઈ ગયું છે અને બધા સમાજ બધા વર્ગોને આપણે ખૂબ સારો સંતોષ આપ્યો છે. અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એલઆરડી ભરતી પ્રક્રિયા સંદર્ભે ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સરકારે કેટલીક બહેનોને ઓર્ડર આપતા આ અંગે મેવાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે એલઆરડીનું રિઝલ્ટ વેબસાઇટ પર મુકાયું, પણ આ રિઝલ્ટ લોલીપોપ સિવાય કંઈ જ નથી. ગેરબંધારણીય ઠરાવને પરત લેવાની કોઈ જાહેરાત થઈ નથી. બહેનોની સરકારી નોકરી કઈ તારીખથી શરૂ કરાશે તે જાહેર કરાયું નથી. આ મુદ્દે મેવાણી વિધાનસભા બહાર પગથિયા પર 1.5 કલાક માટે બેસીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મેવાણીએ રાજ્યસભા ચૂંટણી મુદ્દે નિવેદન કર્યું હતું કે ભાજપ માટે આ ચૂંટણી કપરી હશે. નીતિન પટેલ દુઃખી ન થાય તેનું ભાજપે આ ચૂંટણી પહેલા ધ્યાન રાખવું પડશે. ગુજરાતની અંદર નવેસરથી એલઆરડીના મુદ્દે એક આંદોલન કરવું પડે એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે રાજ્યની સરકારે જાહેર કરેલું પરિણામ એ લોલીપોપ સિવાય કોઈ નથી. અને એ પરિણામ જાહેર કર્યા બાદ પણ જેટલી પણ બહેનોને, દલિત આદિવાસી ઓબીસી સમુદાયની જેટલી પણ બહેનોને તમે ફરજ ઉપર લેવાના છો, કઈ તારીખથી લેવામાં આવશે એની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગાંધીનગરમાં લાંબા વિવાદ બાદ સરકારે સુધારા સાથે મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર કર્યું. ઉલ્લેખનીય છે કે મહિલા અનામતને કારણે વિવાદ થયો હતો. બિન હથિયાર એલઆરડી ભરતીમાં 828 ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી, તો હથિયારધારી એલઆરડીમાં
1657 ઉમેદવારોની ભરતી કરાઈ હતી. હાઈકોર્ટમાં થયેલા દાવાના ચુકાદાને આધીન આ પરિણામ રહેશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે જે યાદી મૂકવામાં આવી છે તે તમામ એલઆરડીની મહિલા ઉમેદવારોને શુભેચ્છા પાઠવું છું. ગુજરાત સરકાર દ્વારા 1578 ઓપન કેટેગરીની મહિલાઓની સીટો ભરવાની થાય છે ત્યારે ફક્ત 880 સીટો ભરવામાં આવી છે. તેમાં અમારી કોર્ટમાં પિટિશન ચાલુ છે. હાઈકોર્ટ પિટિશને અમને જે ડાયરેક્શન આપ્યું છે તે મુજબ આજે 11/3/2020 તારીખમાં જે આજે ચુકાદો આવશે તે મુજબ અમારી આગળની કાર્યવાહી ચાલુ રહેશે. વાત કરીએ અરવલ્લીની, અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. ઘઉં અને મકાઈ વડિયારી જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો સાબરકાંઠા જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ છવાયું. અચાનક વાતાવરણમાં પલટાની સાથે જગતનો તાત ચિંતામાં મુકાયો. માવઠાના કારણે મોટા પ્રમાણમાં પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો નોનસ્ટોપ ગુજરાતમાં હાલ સમય એક નાનકડા બ્રેકનો. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે 9 ઉમેદવારો કર્યા જાહેર. ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા. દિલ્હી હિંસામાં મામલે લોકસભામાં અમિત શાહે આપ્યો જવાબ, કહ્યું હિંસાને રાજકીય રંગ આપવાનો થયો પ્રયાસ. જ્યોતિરાદિત્ય સિંધિયા જોડાયા ભાજપમાં. રૂપાણીએ ગુજરાત કોંગ્રેસ પર કર્યો કટાક્ષ. ચાવડાએ કહ્યું ભાજપના ધારાસભ્ય રૂપાણીને ગણતા જ નથી. હું ભાજપમાં છું અને ભાજપમાં જ મરીશ. કોંગ્રેસમાં આવવાની ઓફર આપનારા નેતાઓને નીતિન પટેલનો જવાબ, કહ્યું મારા સિદ્ધાંતો તમે જાણતા નથી. રાજ્યમાં રોજ સરેરાશ 4 દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસ. વિધાનસભામાં સરકારની કબૂલાત. છેલ્લા 2 વર્ષમાં 2723 દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા. આવતીકાલથી રાજ્યનું વાતાવરણ સામાન્ય બનશે. માવઠાથી ચિંતિત ખેડૂતો માટે રાહતના સમાચાર. તો આજે પણ કેટલાક વિસ્તારમાં પડ્યો વરસાદ. ગુજરાત નોનસ્ટોપમાં બ્રેક બાદ આપનું સ્વાગત. આગળ નજર કરીએ, વાત કરીએ પાટણની. પાટણ જિલ્લાના રાધનપુરના માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક થતા ભાવમાં કમરતોડ ઘટાડો જોવા મળી રહ્યો છે. એરંડા, ચણા અને ધાણાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. પ્રતિ 20 કિલોએ જીરાના ભાવમાં રૂપિયા 2000થી વધુ તૂટ્યા છે, જેને લઈ પાકના ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉં વેચવાની પ્રક્રિયા 7 કેન્દ્રો પર ચાલી રહી છે. 10 દિવસમાં માત્ર 531 ખેડૂતોએ નોંધણી કરાવી છે. ટેકાનો ભાવ પોષણક્ષમ નહીં હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે સરકાર દ્વારા બાંધવામાં આવેલા ભાવ 385 રૂપિયા પ્રતિ 20 કિલોનો ટેકાનો ભાવ ખૂબ જ ઓછો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે આ વર્ષે અરવલ્લી જિલ્લામાં 7 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવેલ છે. 1 માર્ચથી ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 531 ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. જુદા જુદા ખરીદ કેન્દ્રો ખાતે જે નોંધણી કરવામાં આવે છે એમાં ખેડૂતો 7/12/8 પાણીપત્રક અને બેંકની વિગત તથા આધાર કાર્ડની વિગતો સાથે નોંધણી કેન્દ્ર પર નોંધણી કરવા આવે છે. હાલમાં 5-7 વીઘામાં ઘઉંનું વાવેતર કરેલ છે. ઘઉંનું વાવેતર સારું છે. વાતાવરણના લીધે બી ઘઉંમાં સારું એવું ઉત્પાદન થઈ શકે છે. પરંતુ જે આ સરકારે ટેકાના ભાવ જે જાહેર કર્યા છે 385, એ તદ્દન ઓછા છે. સરકારને નમ્ર વિનંતી છે કે આવનાર સમયમાં સરકાર 450-500 રૂપિયા
ઘઉંનો ભાવ જાહેર કરે જેથી કરીને ખેડૂતને સારો એવો લાભ થઈ શકે। राजकोट पर नजर करिए। राजकोट में सस्ता अनाज की दुकान में चालता कौभांड अंतर्गत पेडक रोड पर एक दुकान लाइसेंस रद्द थयु होवा छता पण दुकान चालू रखाता पुरवठा विभाग की कामगिरी सामे प्रश्न उठ्या छे। पत्रकारोए ज्यारे आ कथित कौभांड अंगे पुरवठा अधिकारी ने प्रश्नो कर्या तो तेमणे जवाब आपवाना बदले पत्रकारों ने धमकाव्या। एवा आरोप लागी रह्या छे के पुरवठा विभाग तरफथी सस्ता अनाजनी दुकानधारको पासेथी पैसा लेवामां आवे छे, तेमणे खोटी रीते लायसन्स काढी आपवामां आवे छे अने तेना बदलामां पुरवठा अधिकारीओ आवा दुकानधारकोने छावरे छे। आवा प्रश्नो पूछता अकड़ायेला पुरवठा अधिकारी पूजा बावड़ाए कह्युं, आवी रीते प्रश्न पूछवा होय तो चेम्बरनी बहार निकळी जाओ। अधिकारी साठ गाठ तो पहले हाईली जाए आ लोग गमे ते आ फरियाद करो तो पुरवठा अधिकारी पोते जाते दी ने लाइसेंस धारकों ने दुकानदारों ने सामे माहिती आपे छे के तमारी आ फरियाद एवी छे शुं करवुं छे एनुं सेटिंग चाले छे। आ तो घणा टाइम थी करप्शन ने भ्रष्टाचार चालू छे। આગળ વાત કરીએ વડોદરાની ડભોઈ નગરપાલિકાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। બજેટ રજૂ કરવા સભ્યોને એજન્ડા બાદ કોપી ન આપતા વિવાદ સર્જાયો છે। વિવાદ બાદ 17મી માર્ચના રોજ સભા બોલાવવી પડશે। મહત્વનું છે કે અધિનિયમ 1963ની કલમ 79 ક મુજબ સભાસદોને એજન્ડા સાથે બજેટની કોપી આપવાની હોય છે। આ ઉપરાંત બજેટ તૈયાર ન હોવા છતાં બજેટની તારીખ નક્કી થઈ જતાં સભ્યોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે। આ મામલે જ્યારે કોંગ્રેસથી સભ્યોએ રજૂઆત કરી તો પાલિકાના સત્તાધીશોએ કોંગ્રેસ તો આણંદના બાલિંદા ગામે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાઇનના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું। જો પાઇપલાઇનમાં પડેલું ભંગાણ રિપેર નહીં કરવામાં આવે તો રોગચાળો વકરવાની શક્યતા છે। પાણી પુરવઠા વિભાગની આવી ઘોર બેદરકારીની લોકો ટીકા પણ કરી રહ્યા છે। गुजरात पोलिस गुजकोक अधिनियम 2015 हेठळ अमदावाद पोलिस बाद अमरेली पोलिस गुजरात में बीजो केस नोंध्यो छे। त्यारे आ केस कुख्यात लेडी डॉन सोनू डांगर अने तेना साथीदारों पर नोंधवामां आव्यो छे। भावनगर डीआईजी अशोक यादव की मंजूरी थी अमरेली पोलिसे गुजकोट एक्ट 2015 की विविध कलमों हेठळ गुनो नोंधता सोनू डांगर की मुश्किलों में अनेक गणो वधारो थई गयो। સૌરાષ્ટ્રની લેડી ડોન સોનુ ડાંગરે અમરેલીના એસપી નિર્લિપ્ત રોયને અભદ્ર ભાષામાં ધમકી આપતો એક વિડીયો વાયરલ કર્યો હતો। આ વિડીયો પોલીસ બેડામાં અને એસપી નિર્લિપ્ત રોય માટે એક બોમ્બથી ઓછો ન હતો। સોનુ ડાંગરે પોતાના આ વિડીયોમાં અમરેલી એસપી અને અન્ય કોઈ લેડી ડોડિયા મેડમનો પણ ઉલ્લેખ કરી અનેક આરોપો તેમના પર લગાવ્યા, જેના પડઘા હજુ સુધી શાંત થયા નથી અને નિર્લિપ્ત રોયને ધમકી આપવાનું લેડી ડોન સોનુ ડાંગરને ભારે પડી ગયું છે। સોનુ ડાંગર સિવાય શિવરાજ મુન્ના રબરીકા અને ગેંગના અન્ય સભ્યો વિરુદ્ધ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે।
ગોંડલમાં ગેરકાયદે ધંધામાં વધારો થયો છે ત્યારે જાગૃત નાગરિકે ગેરકાયદે ધંધાના બેનરો લગાવ્યા છે. કયા વિસ્તારમાં કયા ગેરકાયદે ધંધા ચાલે છે તેવા બેનરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને સમગ્ર ગોંડલ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તો રાજકોટમાં સગીરાને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સગીરાને પિયુષ નામના યુવાન સાથે મિત્રતા હતી. મિત્રતા તોડતા યુવાને સગીરાને ઢોર માર માર્યો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠાના ડીસાના ગાડા ગામની બે સગી બહેનો પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. બંને બહેનો સગીરા હોવાનું સામે આવ્યું છે. ગામની નજીકથી પસાર થતી બનાસ નદીના પટમાં બોલાવી બંને બહેનો પર બળાત્કાર ગુજારવામાં આવ્યો. ડીસા પોલીસે પોક્સો અને બળાત્કારની ફરિયાદ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદમાં મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં ટિકટોક વિડીયો બનાવવા મામલે પોલીસે 5 શખ્સો સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. કરણ શેખાવત નામના શખ્સની પ્રોહિબિશનના કેસમાં મેઘાણી નગર પોલીસે ધરપકડ કરી હતી ત્યારે તેને લોકઅપમાં મળવા આવેલા 4 શખ્સોમાંથી એક શખ્સે મોબાઈલ આપતા લોકઅપમાંથી આરોપીએ ખલનાયક ફિલ્મના ગીત પર ટિકટોક બનાવ્યું. આ મામલે પોલીસે સીસીટીવી ચેક કરતા ઘટના સામે આવી ત્યારે આરોપી પાસે આવેલા અન્ય 4 શખ્સોની મેઘાણી નગર પોલીસે પણ ધરપકડ કરી છે. આરોપીઓ સામે અગાઉ મારામારીના ગુના નોંધાયેલા હોવાનું પણ ખુલ્યું છે. ત્યારે આ મામલે જો પીએસઓનો વાંક સામે આવશે તો તેના સામે પણ પગલાં લેવાની બાહેધરી જી ડિવિઝન એસીપીએ આપી હતી. અત્રેના જી ડિવિઝનના મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં આઈટી એક્ટ હેઠળ સરકાર તરફે ગુનો નોંધવામાં આવેલો છે અને જે આ કરણ ઉર્ફે તોતો એ સેન્ટ્રલ જેલમાં છે અને એને મુખ્ય આરોપીએ છે વિડીયો ઉતારનાર. એણે કુલદીપ, ભરત, ભાવેશ અને મયુર એ 4 આરોપીઓના વિરુદ્ધમાં આઈટી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં એ સેન્ટ્રલ જેલમાં છે એટલે તપાસ દરમિયાન કયા ગુનામાં છે એ પણ જાણવામાં આવશે. અને આ જે આરોપીઓ છે 4-4 એ પણ અગાઉ મારામારી અને રાયોટિંગ કે એવા ગુનામાં સંડોયેલા હોય એવી જાણવા મળેલ છે. અમદાવાદમાં દરિયાપુરમાંથી વાડીગામ ખાતે નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા ઝડપાયો. આરોગ્ય વિભાગે નકલી ડોક્ટર રાજેન્દ્ર પટેલના દવાખાનાને સીલ કર્યું. એલએલબી કરેલ વ્યક્તિ દવાખાનું ચલાવતો હતો તો લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરવામાં આવતા હતા. તો પાંડેસરા પોલીસ સ્ટેશનથી સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા એક આરોપીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ. વિમલ યાદવને પાંડેસરા પોલીસ હાઉસિંગમાં થયેલા ઝઘડાની ફરિયાદ બાદ ધરપકડ કરાઈ. શ્વાસની તકલીફથી પીડિત વિમલ આખી રાત બૂમો પાડતો રહ્યો છતાં પણ લોકઅપમાંથી તેને બહાર ન કાઢી સારવાર માટે નહીં મોકલતા વિમલ નામના આરોપી મોતને ભેટ્યો. ત્યારે પરિવારે આરોપ મૂક્યો છે અને વિમલ એલિના નામની કંપનીમાં બાઇકની ચેન બનાવવાના વિભાગમાં કામ કરતો હતો. एक कंट्रोल में कॉल लगा था इवनिंग टाइम में कि ये लोग शराब पी के धमाल कर रहे हैं और लड़ाई झगड़ा कर रहे हैं. कॉल करने वाले का नाम राधेश्याम था, उसने कॉल किया था तो पीसीआर ने तुरंत रिस्पॉन्ड किया और पांडेसरा पुलिस स्टेशन की पीसीआर वहां पहुंची थी और इनको लेके आई और इनके अगेंस्ट में प्रिवेंटिव एक्शन लिया गया था. और इस दौरान रात को ये लॉकअप में थे. मॉर्निंग में उसको सांस की उसको बचपन से बीमारी है ऐसा उसके फादर से हमने बातचीत की उसमें बताया गया है. तो श्वास की उसको तकलीफ हुई और उसके बाद में उसको बाहर निकाला गया तो उसकी डेथ हो गई थी. सर रूम के बाजू में लफड़ा हुआ था,
वो लड़के ने फोन करके बुलाया तो हम लोगों को जिप्सी में उठा के ले गए, बैठा के फिर वहाँ बैठा रहा मैं 2 घंटे तक। फिर मैं बोला छोड़ दो इनको, सांस का प्रॉब्लम है मेरे भाई को, तो बोले फिर मैं अपने भाई को फोन करके बुलाया, फिर आए वहाँ पे, वो बोले 2000 रुपये लगेंगे, केस खत्म हो जाएगा, छोड़ देंगे। तो वो बोले नहीं, हमने बोला हमारे पास नहीं है पैसा। पड़ोसी पुलिस वाला ने बुलाया, पुलिस वाला आ लोग जिप्सी में भरी गया काले, तो पी मैं पांडेसरा पुलिस चौकी में गया, मैं साहब ने कीधा कि भाई एनु सांस नहीं प्रॉब्लम है, इन्हें कहीं तकलीफ थी जाए तो इन्हें छोड़ी दो। तो साहब कीधा कि 2000 रुपया आपो तो ये लोग छोड़ी देश ना कर सड़वा दो जेल में। મેં એને કીધા કે એની પાસે પંપ પણ નથી, એની સાસની પ્રોબ્લમ છે, કંઈક પ્રોબ્લમ થઈ જાય, પણ એ લોકો નહીં છોડા નહીં છોડા, 11 વાગે રાત્રે પાછા મેં મારા ઘરે ગયો ભાઈ। અમદાવાદના કુબેનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં રહેતી દુષ્કર્મ પીડિત સગીરાએ મોડી રાત્રે પોતાના ઘરે ગળાય ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે। ઘટના બાદ છારાનગર વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો, તો સ્થિતિને જોતા આસપાસ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। આ મામલે સગીરાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી, તો સરદારનગર પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે। તો સુરતમાં પીપોદરા જીઆઈડીસીમાં અર્ધનગ્ન અવસ્થામાં અજાણ્યા યુવકની લાશ મળી આવી। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી। મોઢાના ભાગે બોથડ પદાર્થ દ્વારા ઘા કરી યુવકની હત્યા નિપજાવવામાં આવી છે। ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। જિલ્લા પોલીસના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પીપોદરા જીઆઈડીસી ખાતે એક અજાણ્યા ઇસમની શરીરે ઈજાના નિશાન તથા માથાના ભાગે લોહી નીકળેલ છે, એ હાલતમાં મરણ જણાની લાશ મળેલ છે। આ અંગે હાલ એફએસએલ ડોગ સ્કોડ અને જુદા જુદા એંગલથી એની તપાસ ચાલુ છે, અને આ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસમાં અમો તથા પોલીસ ઇન્સ્પેક્ટર કોસંબાનાઓ હાલ ચલાવી રહ્યા છે। આગળ વાત કરીએ, જામનગર મહાનગરપાલિકાએ બાકી રહેતો મિલકત વેરો વસૂલવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં મોટી રકમનો વેરો નહીં ભરનાર આસામીઓના નામનું એક લિસ્ટ તૈયાર કરાયું છે, જેમાં 43 જેટલા આસામીઓની નામાવલી તૈયાર કરવામાં આવી હતી। આ આસામીઓ પાસેથી 80 લાખથી વધુનો વેરો વસૂલવામાં નામ અને વેરાની રકમ સાથેના મોટા મોટા બેનરો તૈયાર કરવામાં આવ્યા। અન્ય શહેરીજનોમાં જવાબદારી અને ફરજનો ભાવ જાગે તે હેતુથી આ નામાવલી દર્શાવતા બેનરો શહેરની જુદી જુદી 4 જગ્યાએ લગાવવામાં આવ્યા છે। બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કડક વેરા વસૂલાત કાર્યવાહી હાથ ધરાઈ છે, જે અંતર્ગત 323 મિલકતો સીલ કરવામાં આવી છે। હજુ પણ કડક હાથે કામ લેવા તંત્ર દ્વારા અન્ય આસામીઓની નામાવલી સાથેના બોર્ડ જે તે આસામીઓના વોર્ડમાં લગાવવાની તૈયારી દર્શાવી છે। તંત્રએ શહેરનો વિકાસ ઇચ્છતા નાગરિકોને બાકી વેરો ભરી પોતાની ફરજ અદા કરવા પણ અપીલ કરી છે। શહેરની અંદર અલગ અલગ જગ્યાએ મિલકતવેરા અને વોટર ચાર્જના બાકીદારોના હોર્ડિંગ્સ બોર્ડ જામનગર મહાનગરપાલિકા દ્વારા લગાડવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે ટાઉન હોલ વિભાગ ખાતે એસટી બસ ડેપોની સામે ડીકેવી કોલેજ સર્વ સેક્શન આ 4 જગ્યાએ હાલમાં આપણે 4 બેનર મૂકેલા છે, જેમાં 43થી વધુ આસામીઓના કુલ 80 લાખથી પણ વધુ બાકી રકમ રોકાતી હોય એવી વ્યક્તિઓના બેનરો અત્યારે લગાડેલા છે। તો જામનગરમાં મુખ્ય માર્ગો પર વાહન ચાલકોને અકસ્માત સર્જી શકે તેવા જાહેરાતના બેનરો લગાડવામાં આવ્યા છે। શહેરના તમામ મુખ્ય માર્ગો પર જાહેરાતના આડેધડ બેનરો મૂકવામાં આવતા વાહન ચાલકોમાં અને સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો છે। મહાનગરપાલિકા તંત્ર જાહેરાતના રૂપિયા માટે લોકોની જિંદગી સામે પણ નથી જોઈ રહ્યું, ત્યારે રસ્તા પર બેનરોને દૂર કરવા લોકોએ માંગ કરી હતી। અત્યારે જેટલા ગેરકાયદેસર કિયોસ્ક લાગેલા છે, જે સેન્ટ્રલ પોલ ઉપર લગાવવામાં આવતા હોય છે, એ ગેરકાયદેસર કિયોસ્કને ઉતારવાની કામગીરી અત્યારે ચાલુ છે અને રેગ્યુલર બેઝમાં પણ એ ચાલુ હોય છે, અને જે લોકો પૈસા ભરીને મંજૂરી લેતા હોય છે અને જે મંજૂરી આપવામાં આવે છે પોલમાં હાઇટ ઉપર મારવાના હોય છે કિયોસ્ક, પણ તેમ છતાં જે નીચે મારેલા હોય અથવા તો નીચે ઉતરી ગયા હોય એને પણ ઉતારવાની હાલે કાર્યવાહી ચાલુ રાખવામાં આવેલી છે। ડિવાઈડર આવેલા છે, એની આજુબાજુ કે પડખે પોલ ઉપર એડવર્ટાઇઝના મારેલા છે, ઓલો એ બહુ નીચી સાઇડમાં મારેલા છે, જેથી કરતી સાઇડમાં નીકળે એ માણસોને પણ અને સામેથી આવતા હોય એને માણસને પણ બહુ જોખમકારક રીતે લગાડેલા હોય, તો આ એડવર્ટાઇઝના બોર્ડ
બહુ નીચા હોય તો તંત્રએ તાત્કાલિક ધોરણે આધાર લેવા જોઈએ, અને જેથી કરીને અકસ્માત ન થાય કે બીજી તકલીફ ન થાય. તો જામનગરમાં જીજી હોસ્પિટલના ડોક્ટરે ઓનલાઈન સ્નેપડીલમાંથી ઘડિયાળ મંગાવી હતી. ડોક્ટર સામે ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. ઘડિયાળ મંગાવ્યા બાદ મોટર કાર ઇનામમાં લાગી હોવાનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં ડોક્ટરને રજીસ્ટ્રેશન ચાર્જ ભરવા માંગ કરાઈ હતી, તો રૂપિયા 11,71,000 ડોક્ટરે રૂપિયા ગુમાવ્યા હતા. તો ભાવનગર જિલ્લાના બાવલિયારી ગામે ઈસુબાપુની તિથિ નિમિત્તે ડાયરામાં લોકો દ્વારા રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. ડાયરામાં કલાકારોએ ભજનની રમઝટ બોલાવી મોટી સંખ્યામાં લોકો ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં રૂપિયા ઉડાડતા વરસાદનો વિડીયો વાયરલ થયો હતો. અમરેલી જિલ્લાના લીલિયા ખાતે માતા ઉમિયા મંદિરના 25મા પાટોત્સવની રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે, ત્યારે મા ઉમિયાનો રથ ગામો અને શહેરોમાં ફરી રહ્યો છે. અમરેલીમાં પણ આ રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. શહેરમાં આ રથ ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે ફર્યું હતું. બાઇક સવારો, ઘોડે સવારો સહિત ટ્રેક્ટરો અને બાઇકો સાથે સંખ્યામાં લોકો આ રથ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો. કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર લીલિયા એમનો 25મો પાટોત્સવને અમો રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. અને આ રથનું પરિભ્રમણ અમરેલી વિસ્તારમાં રહેતા અમારા પરિવારોના ગામે ગામ, આજે 10મો દિવસ અને 62મું ગામ છે, દરેક ગામોમાં બહેનો દ્વારા રંગોળીઓ, કળશથી સ્વાગત, ધુવાડાબંધ ગામના જમણવાર, વિવિધ પ્રકારના આયોજનો અને સર્વ સમાજ, માત્ર કડવા પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ ઉત્સાહભેર આ રથને સ્વાગત અને વધાવી રહ્યો છે. તો અમદાવાદમાં પોલીસ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ સાથે મળીને જરૂરિયાતમંદ વ્યક્તિને રક્ત સમયસર મળી રહે તે માટે ખાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. શહેરમાં કોઈ પણ વ્યક્તિને રક્તની જરૂર પડે તો પોલીસ કંટ્રોલના 100 નંબર પર ડાયલ કરવાનો રહેશે, જ્યાં પોલીસ વિભાગ દર્દીનું નામ અને ફોન નંબર જાણીને ટોકન નંબર અને રેડક્રોસ બ્લડ બેંકનો કોન્ટેક્ટ નંબર આપશે. તે બાદ રેડક્રોસ સામેથી ફોન કરી લોહીનો નમૂનો તેમજ ડોક્ટરની ચિઠ્ઠી લઈને રેડક્રોસ પર બોલાવીને સરકાર માન્ય નક્કી કરેલા પ્રોસેસિંગ ચાર્જ લઈને રક્ત આપશે. અને દર્દીની આર્થિક સ્થિતિ સારી નહીં હોય તેવા કિસ્સામાં રાહત દરે કે પછી નિઃશુલ્ક દરે રક્ત આપવામાં આવશે. 11 માર્ચથી પોલીસ કમિશનર આશીષ ભાટિયાની હાજરીમાં આ સેવાનો પ્રારંભ કરાયો હતો. પોલીસ કમિશનરની વિપુલ અગ્રવાલ, સેક્ટર 2, જેસીપી નિર્પુણા તોરવણે, ટ્રાફિક જેસીપી સહિતના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. પહેલી વાર કોઈ પણ પોલીસ ફોર્સ દ્વારા આ પ્રકારનો અભિગમ દાખવ્યો છે, એ ખૂબ સરાહનીય છે. અમે હૃદયપૂર્વક પોલીસ ડિપાર્ટમેન્ટનો અને ભાટિયા સાહેબનો અમે આ બાબતે આભાર માનીએ છીએ. આ ઉપરાંત હવે પછીના નવા કાર્યક્રમના ભાગરૂપે ડાયલ 100 એ ભાટિયા સાહેબનો પોતાનો આખો એક અભિપ્રાય હતો, એમનો વિચાર હતો, અને એને આજે આપણે અમલમાં મૂકી રહ્યા છીએ. આપણા જે 100 નંબર છે એ એક એમરજન્સી નંબર છે, આ બધા જાણો છો, એટલે એ 100 નંબર ઉપર ફોન કરીને મોબાઈલ જે છે સ્થળ ઉપર જાય છે, કોઈ ઝઘડા થતા હોય એનું નિરાવરણ જે નિરાકરણ કરતી હોય છે, એ રીતની સુવિધા 100 નંબરની છે. તો એ સુવિધાની અંદર આપણે એક આ બ્લડ ડોનેશન, બ્લડ ક્યાંથી તમને મળી શકે એક આ સુવિધા આપણે આજે પાયલટ પ્રોજેક્ટના ધોરણે રેડક્રોસ સોસાયટીની મદદથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. અને એની અંદર કોઈ પણ નાગરિકને બ્લડની જરૂરત હોય તો એ ટેલિફોન 100 નંબર ઉપર કરી શકે, અને પછી એમને એક ટોકન નંબર આપવામાં આવશે, અને એ નંબર આધારે પછી જે બ્લડ બેંક છે એમને કોન્ટેક્ટ કરશે, અને એમને જે કંઈ બ્લડની જરૂરિયાત હોય અને જે નિયમો રેડક્રોસના છે એ નિયમોનું પાલન કરી એમને એ બ્લડની સુવિધા જે છે એ પ્રોવાઈડ કરશે.
વાત કરીએ, રાજ્યસભાની ચૂંટણી આવનાર છે અને ગુજરાત રાજ્યમાં પણ 4 બેઠકો માટે આ ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. 2 પૈકી 1 રમીલાબેન કે તેમના દ્વારા ખાસ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરાઈ. અમારા સંવાદદાતા સોનલ અનડકર સાથે ખાસ વાતચીત કરાઈ. એક મિનિટ, એક તરફથી રાજ્યસભા માટે રમીલાબેન બરાની પસંદગી કરવામાં આવી છે. આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ તેઓ કરી રહ્યા છે, આપણે તેમની સાથે જ વાતચીત કરીએ. રમીલાબેન, અભિનંદન સૌથી પહેલા તો, અને આજે તમારી પસંદગી થઈ છે, શું પ્રતિક્રિયા? આજે મારા નામની જે ઘોષણા થઈ છે ને મેમ, એટલે હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું ને ખુશી અનુભવું છું. અને અમારા શ્રેષ્ઠીઓ માન્ય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, આપણા લોકપ્રિય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી, આપણા રાષ્ટ્રીય પૂર્વ અધ્યક્ષ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અને અમારા ગુજરાત પ્રદેશની જીતુભાઈ અને ટીમ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને આખા સરકારની હું હૃદયપૂર્વક આભાર માનું છું. તમે આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરો છો, એક મહિલા પણ છો, કયા એવા મુખ્ય પ્રશ્નો તમારી દ્રષ્ટિએ જે રાજ્યસભા માટે તમે લઈ જઈ શકો? બેન, આમ તો ભારતીય જનતા પાર્ટીના તમે જોઈ શકો છો કે બજેટ જ્યારે બને છે ત્યારે છેવાડાના માનવીને લક્ષ્યમાં રાખીને કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા આદિવાસીઓ માટે કલ્યાણના ખૂબ કામ કર્યા છે, પણ મારો પણ મોટો રહેશે કે મારા સમાજને કેવી રીતે આ યોજનાઓનો લાભ લે અને મારો સમાજ પણ અન્ય સમાજના હરોળમાં કેવી રીતે આવે, એ મારી અગ્રતા રહેશે. આદિવાસી મહિલાઓની જો વાત કરીએ તો કઈ એવી મુખ્ય સમસ્યાઓ કે જેના પર તમે પ્રકાશ પાડવા માંગશો? આજના જમાનામાં જોઈએ તો બધી જ મહિલાઓ અન્ય સમાજની મહિલાઓની સાથે હરોળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કદમ મિલાવીને કામ કરી રહી છે, એટલે વિશેષ એવી કોઈ સમસ્યા નથી. પણ છતાં મહિલાઓના કલ્યાણ માટેનું મારું કામ અગ્રતા રહેશે. ફોર્મ હવે ક્યારે ભરવાનું છે? 13મી તારીખે. મેડમ, આપને પણ હું વેલકમ કરું છું. તો આ હતા રમીલાબેન બારાજેમનું કહેવું છે કે મહિલાઓ, આદિવાસી મહિલાઓના પ્રશ્ન સહિતના મુદ્દાઓ પર તેઓ આગામી દિવસોમાં રાજ્યસભામાં પ્રકાશ પાડશે. કેમેરામેન નવનીત દરજી સાથે સોનલ અનડકર, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પહેલીવાર આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તે જ સમયે સિંધિયા પર મધ્યપ્રદેશ કોંગ્રેસ અને દિગ્વિજયસિંહના હુમલાઓ સતત ચાલુ છે અને તેમના પારિવારિક ઇતિહાસને ટાંકીને તેમને નિશાન બનાવી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાના લગભગ 24 કલાક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે તમે કોંગ્રેસની સરકારને અસ્થિર કરવામાં વ્યસ્ત છો ત્યારે દુનિયામાં તેલના ભાવમાં આવેલા 35% ઘટાડાને જોવાનું ચૂકી ગયા છો. શું તમે પેટ્રોલના ભાવ 60 રૂપિયા પ્રતિ લીટર કરીને દેશના લોકોને રાહત આપી છે? આનાથી દેશની અર્થવ્યવસ્થાને મજબૂતાઈ મળશે. જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા પર મધ્યપ્રદેશ કોંગ્રેસે કહ્યું, પાર્ટીએ તેમણે સાંસદ, મંત્રી અને રાષ્ટ્રીય મહાસચિવ જેવા ઘણા મહત્વના પદ આપ્યા છે, તેમ છતાં તે મોદી શાહના શરણમાં ચાલ્યા ગયા હતા. કોંગ્રેસે ઘણા મહત્વના પદ આપ્યા, તેમ છતાં તેઓ મોદી શાહના ચરણે ગયા. વાત કરીએ જ્યોતિરાદિત્ય સિંધિયાના 18 વર્ષના રાજકારણમાં કોંગ્રેસે તેમને કયા કયા પદ આપ્યા, તો 17 વર્ષ તેમને સાંસદ બનાવ્યા, 2 વખત કેન્દ્રીય મંત્રી બનાવાયા, મુખ્ય સચેતક બનાવ્યા, રાષ્ટ્રીય મહાસચિવ પણ બનાવ્યા, યુપીના પ્રભારી બનાવ્યા, કાર્ય સમિતિના સભ્ય બનાવ્યા, ચૂંટણી અભિયાનના પ્રમુખ બનાવ્યા, 50+ ટિકિટ અને 9 મંત્રી આપ્યા. તેમ છતાં મોદી શાહના ચરણોમાં? કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે સિંધિયા અંગે ટ્વીટ કર્યા હતા. તેમણે લખ્યું કે તેમને પરિવાર 1957 સુધી હિન્દુ મહાસભા સાથે હતું. પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ સ્વર્ગસ્થ રાજમાતા વિજયારાજે સિંધિયાને કોંગ્રેસમાં સામેલ કર્યા હતા. ત્યારબાદ 1957 અને 1962માં તેઓ સાંસદ બન્યા હતા. તેમણે 1967માં કોંગ્રેસ છોડ્યું હતું. એક અન્ય ટ્વીટમાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીને મારવા માટે નથુરામ ગોડસે જે રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો તેને ગ્વાલિયરના પરચુરે જ આપી હતી. દિગ્વિજયના ટ્વીટમાં જે પરચુરેનું નામ લીધું છે તેમનું પૂરું નામ ડોક્ટર DS પરચુરે હતું. તે ગ્વાલિયરમાં એક હિન્દુ સંગઠનના પ્રમુખ હતા.
બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો આ સાથે જ ગુજરાત નોનસ્ટોપ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. અમને આપશો રજા અને આપ જુઓ સીધો સંવાદ અમારા સહયોગી જિજ્ઞાસા સાથે. નમસ્કાર.